જો મિત્રો તમે પણ સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો અનએકેડેમી બેસ્ટ ઓપ્શન છે તમે અનએકેડેડેડમી પર તલાટીથી લઈને જીપીએસસી ક્લાસ વન ટુ સુધીની તૈયારી કરી શકો છો અન પ્લસ ફ્યુચર્સ પર તમે જોઈ શકો કે આ પ્લસ ફ્યુચર્સના કારણે અત્યારે અનએકેડેમી ઇન્ડિયાની લાર્જેસ્ટ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ બની ગયું છે એના સિવાય સ્પેશિયલી મને જે ફ્યુચર્સ સારું લાગે છે પ્લસ સબકસ્ક્રિપ્શનમાં કે આમાં આ પ્લેટફોર્મ વડે તમને છે ને ગુજરાતના ઓલ ફેકલ્ટી જેટલા પણ ટોપ એજ્યુકેટેડ છે બધા જ ટોપ એજ્યુકેટેડ તમને એક જ પ્લેટફોર્મ પર મળી જાય છે બરાબર એટલે કે તમારે જુદી જુદી એકેડેમીમાં ક્લાસમાં એડમિશન ન લે તો પણ ચાલે અને અનએકેડેમી પર તમને બધા જ ફેકલ્ટીસ બેસ્ટમાં બેસ્ટ ટોપ ફેકલ્ટી એક્સપિરિયન્સ ધરાવતા એવા ફેકલ્ટીસ તમને આન એકેડમી પર તમને જોવા મળશે છે એના પ્લસ ફ્યુચર્સ પણ તમે જોઈ શકો એના સિવાય સ્કોલરશિપ અને ફ્રી ટેસ્ટ સિરીઝનું પણ આયોજન કરવામાં આવે છે ત્રેવીસ ઓક્ટોબરથી ફ્રી ટેસ્ટ પણ આપી શકો છો એના સિવાય પ્લસ ટેસ્ટ અને એ પણ આપવામાં મળતી હોય છે જે લોકો પ્લસ સબસ્ક્રિપ્શન લે છે એના માટે ખાસ કરીને સ્પેશિયલ બેન્ચ કોર્સની વાત કરીએ કે કંઈ નવી બેન્ચ સ્ટાર્ટ થવા જઈ રહી છે તો અગિયાર ઓક્ટોબરથી કોન્સ્ટેબલ એક્ઝામ માટે નવી બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે અને તલાટી એક્ઝામની તેર ઓક્ટોબરથી નવી બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે એના સિવાય જો તમે બિન સચિવાલયની તૈયારી કરતા હોય તો અઢાર ઓક્ટોબરથી આની પણ નવી બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે બરાબર સ્પેશિયલી પ્રિલિમ્સ એક્ઝામ જે જીપીએસસી હોય છે એના પ્રિલિમ્સ એક્ઝામનો સ્ટ્રેટેજી વિકેન્ડ શરૂ થઈ ગયો છે સોળ ઓક્ટોબર અને સત્તર ઓક્ટોબર બરાબર તો જરૂરથી આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરો જ્યાં નીચે લિંક આપેલી છે એ લિંક ઉપરથી તમે જોડાઈ શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે એના સિવાય તમે પ્ર જે પ્રાઇઝ જોઈ શકો છો કઈ પ્રાઇઝ ઉપર તમને સબસ્ક્રિપ્શન મળતો હોય છે અત્યારે એની લેટેસ્ટ નવી પ્રાઇસ છે એ અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો દસ ટકાના ડિસ્કાઉન્ટ ઉપર તમને આ પ્રાઇસ ઉપર મળે છે પરંતુ દસ ટકાનું ડિસ્કાઉન્ટ લેવા માંગતા હોય તો તમારે આપણો કોડ યુઝ કરવો પડશે કયો કોડ છે ડીડી ટેન કોડ યુઝ કરશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી જશે બરાબર વન મંથનું સબસ્ક્રિપ્શન લો છો તો આ પ્રાઇસ ઉપર મળે છે અને ચોવીસ મહિનાનું સબસ્ક્રિપ્શન લો છો આમ પ્રાઇસ ઉપર તમને મળતું હોય છે એના સિવાય સ્પેશિયલ ઓફર ચાલી રહી છે ત્યારે કે બાર મહિનાના સસ્ક્રિપ્શન ઉપર બે મહિનાનું સબસ્ક્રિપ્શન મફત અને છ મહિનાના સબસ્ક્રિપ્શન ઉપર તમને પણ બે મહિનાનું સબસ્ક્રિપ્શન મફત મળી રહ્યું છે તો જલ્દીથી જોડાઈ જાઓ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નાડિયો આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજની સરકારી ભરતીની વાત કરીએ તો આ જે ભરતી આવેલી છે એ ફૂડ એન્ડ સેફ્ટી સિક્યુરિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ફસાઇમાં આ ભરતી આવેલી છે બરાબર ઓકે હવે મિત્રો આમાં જેને અલગ અલગ ટોટલ ચૌદ જેટલી પોસ્ટ ઉપર ભરતી આવેલી છે કે ટોટલ અલગ અલગ ચૌદ જેટલી અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવેલી છે અને બધી અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ એજ્યુકેશન ક્વોલિફિકેશન માગેલું છે બરાબર એટલે કે મિત્રો આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે કોઈ પણ ગ્રુપ હોય તમારું એમાં શેર કરતો કેમ કે આમાં કોઈ પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન ધરાવતા ઉમેદવાર ફોર્મ ભરી શકાય બાર પાસથી લઈને માસ્ટર ડિગ્રી સુધીનું આમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન માગેલું છે બરાબર જો તમે બાર પાસ હોય તો પણ ફોર્મ ભરી શકો બી ટેક બી કરી લો ડિપ્લોમા કરીએ હોય ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી લેલું હોય માસ્ટર ડિગ્રી કરી લેલો હોય કોઈ પણ સબ્જેક્ટ સાથે તો પણ ફોર્મ ભરી શકો છો આગળ આપણે ઓફિસિયલ નોટિફિકેશનના આધારે આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવી બરાબર ઓકે તો વિડીયોને વધુમાં વધુ શેર કરો કોઈના કોઈના કામમાં ઉપયોગી થઈ શકે છે ઓકે તો જરૂરથી આ વિડીયોને શેર કરવાનું ભૂલાઈ નહીં જો મિત્રો તમે પોલીસ કોન્સ્ટેબલ પીએસએ એસએ બિન સચિવાલય તલાટી અથવા તો કોઈ પણ જનરલ ક્લાસ શ્રીની તૈયારી કરતા હોય તો એમસીક્યુવાલા ડોટ કોમ તમારા માટે લઈને આવે છે ટેસ્ટ સિરીઝ હવે આ ટેસ્ટ સિરીઝની ખાસ વાત એ છે કે આમાં તમને અલગ અલગ ટોપિક વાઇઝ ટેસ્ટ મળી હશે જેમ કે જે સબ્જેક્ટ છે જે સિલેબસમાં જે સબ્જેક્ટ છે એમાં તમને અલગ અલગ ટોપિકના ટેસ્ટ પણ મળી છે એક્ઝામ્પલ આપીને સમજાવું તો જો ગુજરાતનો ઇતિહાસ છે તેમાં ગુજરાતના ઇતિહાસમાં અલગ અલગ ટોપિક વાઇઝ તમને ટેસ્ટ મળી હશે એવી રીતે તમને ત્રણસોથી પણ વધારે ટેસ્ટ ઉપર તમને અલગ અલગ ટેસ્ટ આપી શકશો બરાબર જે સિલેબસમાં છે એ પ્રમાણે હવે મિત્રો આ અત્યારે એક નવરાત્રી ઓફર ચાલી રહી છે તો તમને આ જે સબસ્ક્રિપ્શન છે એ બસો એકાવન રૂપિયામાં સબસ્ક્રિપ્શન મળશે તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો કોમેન્ટ પિન કરી દઈશ ત્યાંથી તમે એપ્લિકેશન જે એમસીકવાલા ડોટ કોમ એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી અને જે અત્યારની ઓફરનો લાભ મેળવી શકો છો બરાબર તો કોમેન્ટ પિન કરી દઈશ ત્યાંથી તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ફસાઈમાં જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે ત્રીસ સપ્ટેમ્બર આ નોટિફિકેશન જાહેર થયું હતું અને ફોર્મ ભરવાનું ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે એ પણ ઇમ્પોર્ટન્ટ ડેટ્સમાં આપણે જોઈ લઈએ કે ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થાય છે તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે ફોર્મ ભરવાનું છે ને તેર ઓક્ટોબરથી આના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલા છે જેની લાસ્ટ ડેટ છે બાર નવેમ્બર બરાબર તો બાર નવેમ્બર એની લાસ્ટ ડેટ આપેલી છે ઓનલાઈન એપ્લાય કરવા માટે અને ઓનલાઈન એપ્લાય કી રીતે કરવાનું છે કે વેબસાઇટ ઉપર જઈને કરવાનું છે અહીંયા સ્ક્રીન ઉપર તમે વેબસાઇટ જોઈ શકો ડબલ્યુ ડબલ્યુ ડોટ ફસાઇટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે પરંતુ ઓનલાઈન અરજી કરતા પહેલાં તમે જાણી લો કે કઈ કઈ પોસ્ટ ઉપર પડતી આવી છે અને કઈ પોસ્ટ માટે આપણે ઇલિજિબલ છે બરાબર ત્યાર પછી એપ્લાય કરવાનું રહેશે ઓકે ત્યાર પછી આપણે જોઈએ અહીંયા અલગ અલગ પોસ્ટ પર જે ભરતી આવેલી છે એને પોસ્ટના નામ આપેલા છે અત્યારે ખાલી એટલું સમજી લો કે કઈ કઈ પોસ્ટ આવેલી છે અને એમાં કેટલી વેકેન્સી આવેલી છે બરાબર અને એના માટે એજ લિમિટ શું માગેલી છે બરાબર અને બીજું કે પે લેવલ કેટલું છે એ પણ તમે જોઈ શકો છો ઓકે તો સૌથી પહેલાં જે પોસ્ટ છે એ પૂ ફૂડ એનાલિસિસ્ટ છે એમાં જે પે લેવલ છે સૌથી હાઈએસ્ટ જો આમાં સેલેરી મળે છે તો આ ફૂડ એનાલિસિસ્ટ છે એનામાં સૌથી વધારે સેલેરી મળે છે પે લેવલ દસના આધારે બરાબર હવે અહીંયા એજ કેટલી આપેલી છે મેક્સિમમ પાંત્રીસ વર્ષ ઉંમર માગેલી છે અને ટોટલ વેકેન્સી કેટલી છે આમાં માત્ર ચાર વેકેન્સી છે ત્યાર પછી ટેકનિકલ ઓફિસરની પોસ્ટ છે એમાં સાત વેકેન્સી છે બરાબર સોરી પે લેવલ સેવન છે એના આધારે તમને સેલેરી બનશે એના સિવાય મેક્સિમમ એજ લિમિટ ત્રીસ આપેલી છે અને ટોટલ વેકેન્સી છે એ એકસો છે સૌથી વધારે વેકેન્સી છે એ ટેકનિકલ ઓફિસરમાં આ વેકેન્સી આવેલી છે ત્યાર પછી તમે જોઈ શકો છો કે સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસરમાં પણ સાત પે લેવલ સેવનના આધારે થર્ટી સેવન વેકેન્સી આવેલી છે એવી રીતે તમે વિડીયોના પોઝ કરી અને એક એક પોસ્ટ વિશે તમે જોઈ શકો કઈ કે કઈ કઈ પોસ્ટ પર આવેલી છે આગળ હું તમને દરેકે દરેક પોસ્ટ વિશે એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલમાં બતાવીશ કે કઈ પોસ્ટમાં શું એજ્યુકેશન ક્વોલિફિકેશન માગેલું છે બરાબર આસિસ્ટન્ટની પણ પોસ્ટ છે હિન્દી ટ્રાન્સલેટરની પોસ્ટ છે આઈટી આસિસ્ટન્ટ છે જુનિયર આસિસ્ટન્ટ ગ્રેડ વનની પોસ્ટ છે સૌથી લોઅર લેવલની પોસ્ટ છે એ જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ છે અને આમાં માત્ર બાર પાસ માગેલી છે આમાં બાર પાસ હોય એ ફોર્મ ભરી શકે છે પે લેવલ ફોરના આમાં સેલેરી મળે છે ટોટલ આમાં ત્રણ વેકેન્સી આવેલી છે ટોટલ વેકેન્સીની વાત કરીએ તો બસો તેત્રીસ વેકેન્સી ઉપર આ આ વખતે અલગ અલગ પોસ્ટ ઉપર પડતી આવેલી છે બરાબર ઓકે આ તો આપણે વાત કરીએ પોસ્ટ વિશે અને પે લેવલ વધારે કે શેમાં વધારે સેલેરી મળે છે ઓકે હવે આ બધા પોસ્ટ માટે આપણે ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા એજ્યુકેશન ક્વોલિફિકેશન સમજીશું અહીંયા જોઈ શકો એજ્યુકેશન ક્વોલિફિકેશન આપણે અહીંયા નંબર વનની જે પોસ્ટ છે ફૂડ એનાલિસિસ્ટ એમાં તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે શું એજ્યુકેશન ક્વોલિફિકેશન માગેલું છે બરાબર હવે મિત્રો અહીંયા મેં એવું વિચાર્યું છે કે લો લેવલની પોસ્ટથી લઈને હાયર લેવલની પોસ્ટ સુધી આપણે જોઈએ બરાબર એટલે કે પાસથી લઈને હાયર એજ્યુકેશન સુધી આપણે જોઈશું તો સૌથી પહેલાં જે પાસ ઉપર જે વેકેન્સી આવેલી છે એના વિશે ડિટેલમાં ડિસ્કશન કરીએ તો મિત્રો જે પણ લોકો બાર પાસ કરેલું હોય એ લોકો જુનિયર આસિસ્ટન્ટ ગ્રેડ વનની જે પોસ્ટ છે એના માટે એલિજિબલ છે ફોર્મ ભરી શકે છે ટોટલ અહીંયા જોઈ શકો એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલું છે માત્ર બાર પાસ કરેલું હોય તો તમે આનું ફોર્મ ભરી શકો છો બરાબર કોઈપણ પાસ વિદ્યાર્થી જુનિયર આસિસ્ટન્ટ ગ્રેડ વનની પોસ્ટ છે એમાં ફોર્મ ભરી શકે છે એના સિવાય જે બીજી પોસ્ટ છે એ આસિસ્ટન્ટની જે પોસ્ટ છે એમાં શું માગેલું છે બેચલર્સ ડિગ્રી કોઈ પણ તમે બેચલર્સ ડિગ્રીમાંથી એની ગ્રેજ્યુએટ કરેલું હોય બેચલર્સ ડિગ્રી એનું ફોર્મ ભરી શકે છે ઓકે એના સિવાયની જે પોસ્ટ છે એ સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસરની જે પોસ્ટ છે એમાં તમે જોઈ શકો છો કે એજ્યુકેશન ક્વૉલિફિકેશન શું માગ્યું છે ડિગ્રી ઇન ફૂડ ટેકનોલોજી ઓર ડેરી ટેકનોલોજી અથવા તો બાયોટેકનોલોજી અથવા તો ઓઈલ ટેકનોલોજી બરાબર આમાંથી તમે કોઈ પણ ટેકનોલોજીમાંથી તમે પાસ આઉટ થયેલા હોય તો તમે ફોર્મ ભરી શકો છો અથવા તો વિડીયોને પોઝ કરી અને તમે વાંચી શકો છો કે શું માગ્યું છે જો તમે હિન્દી ટ્રાન્સલેટર માટે એપ્લાય કરવા માગતા હોય તો હિન્દી ટ્રાન્સલેટરના એજ્યુકેશન ક્વૉલિફિકેશન પર તમે જોઈ શકો છો કે હિન્દી ટ્રાન્સલેટર માટે આપણે એપ્લાય કરવું હોય તો આમાંથી કોઈ પણ એક એજ્યુકેશન ક્વોલિફિકેશન ધરાવતા હોય તો આપણે ફોર્મ ભરી શકીએ એના સિવાય આપણે પશુ પર્સનલ આસિસ્ટન્ટની વાત કરીએ કે પર્સનલ આસિસ્ટન્ટ માટે એપ્લાય કરવા માંગતા હોય તો એના માટે શું એજ્યુકેશન ક્વોલિફિકેશન માગલું છે તેમાં આપણે બેચલર્સ ડિગ્રી કેન્ડિડેટ ફોર્મ ભરી શકીએ છીએ બરાબર પરંતુ જે આમાં ટાઇપિંગ ટેસ્ટ પણ માગ્યું છે એ પણ તમે વિડીયોને પોઝ કરી અને ધ્યાનમાં રાશો ત્યાર પછીની જે પોસ્ટ છે આસિસ્ટન્ટ મેનેજર આઈટી ઇન્ફોર્મ બરાબર તો એમાં પણ તમે બીટેક કરેલું હોય એમટેક કરેલું હોય કોમ્પ્યુટર સાયન્સમાંથી તો તમે આનું ફોર્મ ભરી શકો છો તો વિડીયોના પોઝ કરી અને આમાં એક્સપિરિયન્સ પર રિકવાયર્ડ છે તો એ પણ તમે ધ્યાનમાં લેશો બરાબર ત્યાર પછી આગળની જે પોસ્ટ છે એ આઈટી આસિસ્ટન્ટની જે પોસ્ટ છે એમાં પણ તમે જોઈ શકો બેચલર ડિગ્રી કોઈ પણ ફોર્મ ભરી શકો છો પીજી ડિપ્લોમા ડિગ્રી કોમ્પ્યુટર એપ્લિકેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો એના સમક્ષ કોઈ પણ ક્વોલિફિકેશન ધરાવતા હોય તો તમે આઈ આઈટી આસિસ્ટન્ટ માટે પણ ફોર્મ ભરી શકો છો ત્યાર પછીની બીજી પોસ્ટ છે આઈ આસિસ્ટન્ટ મેનેજરની એમાં પણ તમે જો તમે પોસ્ટ ગ્રેડ ગ્રેજ્યુએશન કરેલું હોય ડિપ્લોમા કરેલું હોય તો પણ તમે ડિપ્લોમા ઇન જર્નાલિઝમનો કોર્સ કરેલો હોય માસ કોમ્યુનિકેશનનો કોર્સ કરેલો હોય તો પણ તમે ફોર્મ ભરી શકો અથવા તો વિડીયોના પોસ્ટ અને વાંચી શકો પોસ્ટ ગ્રેજ્યુએટ કેન્ડિડેટ હોય ડિપ્લોમા કેન્ડિડેટ હોય એ પણ ફોર્મ ભરી શકો છો સોશિયલ વર્કર સાયકોલોજી ઓર લેબર સોશિયલ વેલફેર તમે વિડીયોના પોસ્ટ કરીને એજ્યુકેશન ક્વોલિફિકેશન સમજી શકો છો આગળની જે પોસ્ટ છે એના વિશે પણ આપણે જ જાણી લઈએ ફૂડ એનાલિસિસની વાત કરીએ તો સૌથી હાઇસ્ટ લેવલની જે સેલરી છે એ ફૂડ એનાલિસિસમાં મળે છે તો એનો એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે જોશો માસ્ટર ડિગ્રી કરેલું હોય કેમિસ્ટ્રી બાયોટેકનોલોજી માઇક્રોબાયોલોજી ડેરી કેમેસ્ટ્રી છે ફૂડ ટેકનોલોજી છે તો તમે માસ્ટર ડિગ્રી કર્યું હોય તો ફોર્મ ભરી શકો છો અથવા તો એના સિવાય વિડીયોના પોસ્ટ કરી અને એજ્યુકેશન ક્વોલિફિકેશન ધ્યાનમાં લઈ શકો છો ત્યાર પછીની બીજી પોસ્ટ છે ટેકનિકલ ઓફિસરની એને સેકન્ડ નંબરની પોસ્ટ છે એમાં પણ તમે જોઈશું માસ્ટર ડિગ્રી કરેલું હોય તો તમે આનું ફોર્મ ભરી શકો કેમિસ્ટ્રી બાયો બાયોકેમિસ્ટ્રી છે ફૂડ ફૂડ ટેકનોલોજી છે ફૂડ સાયન્સ છે ટેકનોલોજી છે ફૂડ ન્યુટ્રિશન છે એમાંથી જો તમે એજ્યુકેશન ક્વોલિફિકેશન ધરાવતા હોય તો તમે ટેકનિકલ ઓફિસર માટે પણ આનો ફોર્મ ભરી શકો છો ત્યાર પછી સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસરમાં પણ તમે જોઈ શકો ડિગ્રી ડિપ્લો ડિગ્રી કરેલું હોય ડેરી ટેકનોલોજીમાંથી બાયોટેકનોલોજીમાં તો તમે ફોર્મ ભરી શકો છો તો આ નંબર ઓફ પોસ્ટની વાત કરીએ અલગ અલગ પોસ્ટ વિશે આપણે એજ્યુકેશન ક્વૉલિફિકેશનને સમજ્યા હવે આપણે વાત કરીશું એપ્લિકેશન ફીઝ માટે કેમ કે આમાં અલગ અલગ એપ્લિકેશન પણ ફોર્મ ભરી શકો છો તમે જે પણ એ પોસ્ટ માટે એલિજિબલ હોય એમાં અલગ અલગ એપ્લિકેશન પણ કરી શકો છો પરંતુ તમે એની એપ્લિકેશન ફીઝ જોઈ શકો છો કે જનરલ ઓબીસી અથવા તો જનરલ અથવા તો ઓબીસી કેન્ડિડેટ છે એમને એપ્લિકેશન ફીસ હં વન થાઉઝન્ડ રૂપીઝ છે એક હજાર રૂપિયા છે અને ઇન્ટિમેશન ચાર્જ છે એ પાંચસો રૂપિયા છે એમ કરીને ટોટલ જે તમારી ફી છે એ પંદરસો રૂપિયા છે બરાબર એસસીએસટી ઈડબલ્યુ એસ કેન્ડિડેટ છે એમને એપ્લિકેશન ફીઝ નથી ભરવાની પરંતુ પાંચસો રૂપિયા ઇન્ટિમેશન ચાર્જ છે એ ભરવાનો રહેશે એમ કરીને ટોટલ એમને પાંચસો રૂપિયા ફી કરવાના રહેશે તો આ તમારી એપ્લિકેશન ફી છે જો તમે એલિજિબલ હોય તો તમે ફોર્મ ભરી શકો છો અથવા તો આ એપ્લિકેશન ફીસ આપેલી છે હવે આપણે એ જ એ જ ક્રાઇટેરિયા પણ સમજી લઈએ એ જ ક્રાઇટેરિયા ઓલરેડી મેં તમને બતાવી દીધો છે તમે આ વિડીયોને પોઝ કરીને એક્ઝામિનેશન સ્કીમ જોઈ શકો છો કે એક્ઝામિનેશન સ્કીમ શું છે કઈ પોસ્ટ માટે શું હોય છે કેવી રીતની એક્ઝામ લેવામાં આવતી હોય છે ફૂડ એનાલિસિસની વાત કરીએ તો એમાં રિટર્ન પ્લસ ઇન્ટરવ્યુ છે એના આધારે તમારું સિલેક્શન થતું હોય છે વેટેજ પણ તમે જોશો ઇન્ટરવ્યૂનું વેજ રિટર્ન ટેસ્ટનું વેટેજ એટી ફાઇવ પર્સન્ટ છે ઇન્ટરવ્યૂનું પંદર પર્સન્ટ તમારું વેટેજ રાખેલું છે ટેકનિકલ ઓફિસરમાં પણ સીબીટી વન છે સીબીટી ટુ છે એના આધારે તમારું સિલેક્શન થતું હોય છે એમાં વેટેજ ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ છે એવી રીતે તમે આપણે જે બાર પાસ ઉપર જે પોસ્ટ નીકળી છે એના વિશેની વાત કરીએ કે જુનિયર આસિસ્ટન્ટ ગ્રેડ વનની એમાં માત્ર સીબીટી એક ટેસ્ટ આપવાની રહેશે બરાબર એના આધારે તમારું સિલેક્શન થતું હોય છે આમાં ઇન્ટરવ્યુ કોઈ નથી મેં કોઈ સીબીટી ટુ પણ નથી હોતી ઓકે તમે વિડીયોને પોઝ કરી અને તમે વધુ વિગતવારે એક્ઝામિનેશન સ્કીમ સમજી શકો છો બસ તો મિત્રો આજના વિડીયો પૂરતો આલો લો જે કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો